વડાપ્રધાને કોરોનાના સંક્રમણ મામલે કહ્યું કે દેશમાં સૌના સામૂહિક પ્રયાસોથી કોરોનાની વિરુદ્ધ મજબૂતાઈથી લડાઈ લડવામાં આવી. આપણી જનસંખ્યા અન્ય દેશો કરતાં અનેક ગણી વધુ છે. આમ છતાં આપણા દેશોમાં કોરોનાના કેસીસ એટલા ઝડપથી નથી વધી રહ્યા જેટલો અન્ય દેશોમાં તેનો ફેલાવો છે. કોરોનાથી મૃત્યુઆંક પણ ઓછો છે. દેશમાં સામૂહિક સંકલ્પ શક્તિનું આ પરિણામ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે શાબ્દિક હુમલો કર્યો. કહ્યું આ સમય એકતા બતાવવાનો છે, રાજકારણ તો બાદમાં પણ થઈ શકે છે. રાહુલ ગાંધીએ લોકડાઉન, દીવા પ્રગટાવવાનો, થાળી વગાડવાનો એમ તમામ બાબતનો વિરોધ કર્યો. તેમની વાત તો કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમ પણ નથી સાંભળતા, તેઓએ વધુમાં ઉમેર્યું. રાજ્યમાં કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં સતત વધારો થયો. ગુજરાતમાં 15 દિવસમાં દર્દી સાજા થવાનો દર 39.20% વધી 43% પર પહોંચ્યો. અત્યાર સુધીમાં કુલ 9,230 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા. 16 મેના રોજ રાજ્યમાં ક્યોર રેટ 39.20% હતો, જે વધીને 56.43% પહોંચ્યો. જે દેશના અન્ય રાજ્યોની એવરેજ 47.40% કરતાં વધારે છે. અમદાવાદમાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં મોટો વધારો જોવા મળ્યો. સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. પાછલા 24 કલાક દરમિયાન અમદાવાદમાં કોરોનાના વધુ 284 કેસીસ નોંધાયા, તેમજ કોરોનાને કારણે 24 દર્દીઓના મૃત્યુ થયા. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં 518 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. રાજકોટમાં કોરોના વાયરસનો કેર યથાવત. માધાપર ગામમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. ગોલ્ડન પોર્ટિકો એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ. ફ્લેટમાં રહેતા 38 ઘરોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા. વડોદરામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો. શહેરમાં કોરોનાના કેસની સંખ્યા 1000ના આંકડાને પાર પહોંચી. છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન વડોદરામાં કોરોનાના વધુ 28 કેસ સામે આવ્યા. સદભાગ્યે કોરોનાને કારણે શહેરમાં વધુ કોઈ મૃત્યુ નથી થયા. વડોદરામાં કોરોનાના 29 દર્દીઓ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા. પાટડીના શહેરી વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધ અને 21 વર્ષીય યુવતી કોરોના સંક્રમિત થયા. બંને દર્દીઓને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. બંને દર્દી અમદાવાદથી આવ્યા હોવાનું ટ્રાવેલ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું. નવા 2 કેસ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 37 થયો. પંચમહાલમાં કોરોના દર્દીનું મૃત્યુ. હાલોલના બોંઘાવાડા વિસ્તારના 75 વર્ષીય વૃદ્ધનું મોત. કોરોનાની સારવાર માટે વૃદ્ધને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. પંચમહાલમાં હાલોલ સ્ટેશન રોડ વિસ્તારમાં વધુ 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા. 44 વર્ષીય પુરૂષ અને 65 વર્ષીય વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ. બંને કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા. નવા 2 કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 3 ઉપર. ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા. વાલિયા રૂપનગર SRP કેમ્પના 2 જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બંને જવાન અમદાવાદ ખાતે ફરજ બજાવી પરત ફર્યા હતા. અમરેલી જિલ્લામાં કોરોનાથી પ્રથમ મોત થયું. ગજેરપરામાં 55 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ. શનિવારે કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયા હતા. 28 મેના રોજ અમદાવાદથી આવ્યા હતા. મૃતક મહિલાને અસ્થમા અને હાઇપરટેન્શનની પણ બીમારી હતી. મહેસાણા જિલ્લામાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ. છટિયારડા અને સેફ્રોની કોટેજમાં રહેતા યુવકને કોરોના. 48 વર્ષીય તરુણ બારોટનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ. પૂર્વ સાંસદ જયંતિભાઈ બારોટના પુત્ર છે તરુણ બારોટ. છેલ્લા 1 સપ્તાહથી તરુણ બારોટને તાવ આવતો હતો. બંને દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ અનલોક 1 ને લઈને રાજ્ય સરકારે જાહેરાત કરી. સોમવારથી સમગ્ર રાજ્યમાં 60% બેઠક વ્યવસ્થા સાથે ST બસ સેવા શરૂ થશે. ઉપરાંત અમદાવાદમાં AMTS બસ સેવા 50% બેઠક વ્યવસ્થા સાથે ચાલુ કરવામાં આવશે. સિવાય રાજ્યમાં સિટી બસ પણ ચાલુ થશે. સમગ્ર રાજ્યમાં 7:00 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. ત્યારબાદ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. સોમવારથી બેંક પણ સંપૂર્ણ ખુલ્લી રહેશે તેવી જાહેરાત. રેલવેઝ દ્વારા 1 જૂનથી શરૂ કરવામાં આવી રહેલી વિશેષ ટ્રેનો તેના નિર્ધારિત સમયપત્રક મુજબ દોડશે અને તમામ નિર્ધારિત સ્ટેશનો ઉપર ઊભી પણ રહેશે. જો કે અમદાવાદ સ્ટેશનથી શરૂ થનાર વિશેષ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશને નહીં ઊભી રહે તેવી અમદાવાદ ડિવિઝને જાહેરાત કરી. હાલ સાબરમતીથી ઉપડતી રાજધાની એક્સપ્રેસ પણ અમદાવાદના કાલુપુર સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન પણ સાબરમતી સ્ટેશને નહીં ઊભી રહે. તમામ મુસાફરો અને પેસેન્જર્સે કાલુપુર સ્ટેશને પહોંચવું પડશે. અમદાવાદ સ્ટેશનેથી શરૂ થનાર અમદાવાદ દિલ્હી આશ્રમ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશને નહીં ઊભી રહે. અમદાવાદ દરભંગા, અમદાવાદ વારાણસી સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ અને અમદાવાદ હાવડા એક્સપ્રેસ મણિનગર સ્ટેશન ઉપર હોલ્ટ નહીં કરે. તેથી આ ટ્રેનમાં સફર કરવા માંગતા પેસેન્જર્સે કાલુપુર સ્ટેશન પર જઈને ટ્રેનમાં બેસવું પડશે. આ અંગેની માહિતી મેસેજ કરીને જાણ કરાય.